नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિયાના લાગોદરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. માળિયા હાટિયાના લાગોદરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણરામ, પ્રદેશ કિસાન સંગઠન મહામંત્રી પરેશભાઈ ગોસ્વામી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ નેતાનો ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તકે જિલ્લામાંથી હમીરભાઈ, તાલુકા પ્રમુખ ભરતભાઈ સોલંકીની હાજરીમાં ગામસભા રખાઈ. બાલુભાઈ પરમાર તેમજ માળિયા હાટિયાના આમ આદમી પાર્ટીના ભરતભાઈ કરશન, માનસિંહભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મયુર કોદાવેલ, કેમેરામેન વિનોદ ઉઝાત્રા, માળિયા હાટિયા. આજે માળિયા હાટિયાના લાંગોદરા ગામમાં પણ આવવાનું થયું, જ્યાં ગ્રામજનો સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોને પણ ગ્રામ પંચાયતની ચૂંટણી શું છે, ગ્રામ સભા શું છે, ગ્રામ પંચાયતના નિર્ણયો શું છે, એના પાવર શું છે, એની સત્તા શું છે, કઈ રીતે ગામના કામો થવા જોઈએ, કઈ રીતે વિઝન આગળ વધવું જોઈએ, એ સહિતના મુદ્દાઓને લઈને પણ ગ્રામજનો સાથે ચર્ચા કરી. ગ્રામજનો તરફથી પણ ખૂબ આવકાર સહયોગ મળ્યો. અને જ્યારે ગુજરાતને સારી દિશામાં લઈ જવાની જ્યારે પ્રેરણાથી આગળ વધે છે આમ આદમી પાર્ટી, ત્યારે આમ આદમી પાર્ટીના વિચાર પણ મૂક્યા, અરવિંદ કેજરીવાલજીના વિચાર પણ મૂક્યા, અને લોકોનો પણ ખૂબ સહયોગ છે. અને આગામી સમયમાં મારો નહીં પણ સારો ઉમેદવાર કઈ રીતે ચૂંટાય, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને ખેડૂત સમાજ એક બને, વેપારી સમાજ એક બને, વ્યવસાયલક્ષી સમાજ છે એ આગળ વધે, એ અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરી. અને ગ્રામજનો પણ એક રીતે જે કેટલા ગામમાં સ્નેહ મિલન છે, આજે બે દિવસથી સતત છે. અમરેલી ગત રોજ હતો, જૂનાગઢ, આજે માળિયાહાટી, હજી અમારે ગીર સોમનાથના ગામો પણ છે, અને કાલ બપોર સુધી હું આ જિલ્લાઓમાં છું. હવે એક બીજો મુદ્દો છે ગુજરાત લેવલે, કે આ પેપર લીક થયા છે બિન સચિવાલયમાં, કૌભાંડ થયું છે, એમાં ભાજપ વાળા કે અમે નથી, કોંગ્રેસ વાળા કે અમે નથી, તો એ બાબતે તમે શું કહેશો? આમ આદમી પાર્ટીના યુવાન નેતા અમારા યુવરાજસિંહે પેપર કાંડનો આખો કૌભાંડ બહાર લાવ્યા છે. આમ આદમી પાર્ટી, મેં પહેલાં જ કહ્યું છે કે આ કોંગ્રેસ નથી અને મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાના છીએ. લાખો યુવાનોએ જ્યારે પરીક્ષા આપી છે હેડ ક્લાર્કની, ત્યારે પેપર લીક થયો છે, ને પેપર લીક કોઈ મોટા ભાજપના નેતા કે અધિકારીઓની સંડોવણી વગર શક્ય નથી. બિન સચિવાલયમાં પણ પેપર ફૂટ્યું હતું, પરંતુ વિપક્ષ નબળું હતું, એટલે કોઈ તપાસ, માત્ર ઉપરછલ્લા થયા, મોટા માછલા બચી ગયા. પણ આ પેપર કાંડમાં ભાજપના મોટા નેતા હોવાની શક્યતા પૂરી છે, અને તો જ આ શક્ય છે. અને બીજા નંબરમાં હું ભાજપને ચેતવણી આપું છું કે આની યોગ્ય તપાસ કરે, પરીક્ષા ફરીથી તાત્કાલિક ધોરણે લે, અને યુવાનોને નોકરીની ખાતરીઓ આપે. નહીં તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં જો આમાં મોટા માથા ન પકડાયા, નાની માછલીઓને પકડીને જો સમેટવાની કોશિશ કરી આ કૌભાંડને, તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે.